દિલ્હીના લીકર કેસમાં સીબીઆઈએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની નવ કલાક સુધી પૂછપરછ કરી જો કે આ પૂછપરછના વિરોધમાં આમ આદમી પાર્ટીએ તે વિરોધ નોંધાવ્યો હતો અને સાથે જ વિપક્ષે આકરી પ્રતિક્રિયા પણ આપી ત્યારે કોંગ્રેસના નેતા અજય માકને કોંગ્રેસની અપીલ કરી હતી કે કેજરીવાલની સાથે સહાનુભૂતિ ન દર્શાવે સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની પૂછપરછના એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે ફોન કરીને કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી તેમણે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષની એકતાની પણ વાત કરી ત્યારે આ મુદ્દે કોંગ્રેસના નેતા અજય માકને ટ્વીટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે માકને લાંબુ ટ્વીટ કરીને લખ્યું કે કેજરીવાલ અને તેમના સાથીઓ જેવા લોકો કે જેના પર ભ્રષ્ટાચારના ગંભીર કેસ નોંધાયેલા છે તેમની સાથે કોઈપણ જાતની સહાનુભૂતિ અથવા સાથ દેવાની જરૂરિયાત નથી લીકર પોલીસ ગોટાળા અને ધી ગેટ જેવા આરોપીઓની ઝીણવટભરી તપાસ થવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ માકને કહ્યું કે કેજરીવાલ અને તેમના નેતાઓ પર ગંભીર કેસ છે તેવામાં તેમનો સાથ આપવાથી કોંગ્રેસનો કાર્યકર કન્ફ્યુઝ થશે અને તેનો ફાયદો ભાજપને મળશે મેં અજય માકન કે બયાન કા સ્વાગત કરતા કારણ કે ક્યાં હૈ અરવિંદ કોંગ્રેસ દોનો વિપરીત ધારાએ લેકિન હૈ ભ્રષ્ટાચારી દલ એકસાથ હોતે હૈ तो असली मुद्दे छुप जाते हैं तो जिस तरह से अरविंद केजरीवाल को मल्लिकार्जुन खड़गे ने फोन किया या बाकी लोगों ने फोन किया ये वो भ्रष्टाचारियों का टोला है जो अपने अपने भ्रष्टाचार छुपाना चाहते हैं तो ये कांग्रेस को तय करना है कि उसे दिल्ली में जिंदा रहना है या खत्म होना है माक ने वरिष्ठ वकीलों और कांग्रेसी वरिष्ठ संचालक समिति सभ्यों ने अपील करी कोर्ट में केजरीवाल सरकार न प्रतिनिधित्व करने दूर रहे અજય માકનના આ ટ્વીટ થી સ્પષ્ટ છે કે વિપક્ષી મોરચામાં કેજરીવાલની આમ આદમી પાર્ટી નો સાથ લેવાના મુદ્દે ખુદ કોંગ્રેસમાં જ કચવાટ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી